जय श्री कृष्ण विद्यार्थियों, आपणे धोरण चौथुं अने एमां विषय पर्यावरण। पर्यावरणमां आपणे पाठ 23 देश अने परदेश ते समजता हता। तो तेमां आपणे पेज नंबर 173 उपर आज समजवानुं छे, अने ते छे के ઝીલના ઘરે એના કાકા ને કાકી અને એના બે કઝિન એટલે એના ભાઈ બહેનો આવ્યા હોય છે રોકાવા માટે। તો એ એના ઘરની વાત કરતા હોય છે કે તે આબુધાબીમાંથી આવ્યા હોય છે, એ પ્લેનમાં સફર થઈને આવ્યા હોય છે, એટલે એની બધી વાત કરે છે। આવી રીતના એનો આખી વાત તે છે હેન્સી અને પલ એ વાત કરે છે ઝીલને। અને એના પછી આજે આપણે પેજ નંબર 173 ઉપર અભ્યાસ કરવાનો છે કે આગળ તેઓ શું વાત કરી રહ્યા છે તે જોઈએ। તો એમાં હતું અહીંયાથી, વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે। એટલે એમ કહે છે કે એ લોકો આબુધાબીમાં રેતાળવાળા વિસ્તારમાં રહેતા હતા। આપણે ગયા વિડીયોમાં જોયું તો એમ કહેતા હતા કે ત્યાં છે લીલોત્રી પછી લીલુંછમ વાતાવરણ, એવું ક્યાંય જોવા મળતું નથી, માત્ર રેતાળવાળો વિસ્તાર જ જોવા મળે છે, એટલે એવું કહે છે। અને પછી એમ કહે છે કે આ પલ અને હેન્સી છે તે તો ભૂલી ગયા છે। શું ભૂલી ગયા? તો કે આ વરસાદ કેવી રીતના પડે, કેવો વરસાદ હોય એ તો એને કંઈ ખબર જ છે નહીં। પછી તમે જાણો છો રણ પ્રદેશમાં વરસાદ નહીં પડતો, એટલે તમને ખબર છે કે રણ જેવા પ્રદેશમાં વરસાદ છે એ નથી પડતો, ત્યાં પાણી જ ખૂબ જ કિંમતી છે। એટલે ત્યાં શું કિંમતી છે? પાણી શું કામે? કારણ કે ત્યાં તો વરસાદ પડતો નથી, એટલે પાણી છે ખૂબ કિંમતી, એટલે ખૂબ ઉપયોગી છે, અને એને વપરાશ જેટલો હોય એટલું જ બધાએ વાપરે છે, એટલે કરકસર કરી અને પાણીને વાપરવામાં આવે છે। ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયા, એટલે ત્યાં છે કાંઈ જોવા મળે નહીં, રણ જેવા વિસ્તારમાં કાંઈ ના જોવા મળે। શું ન જોવા મળે? તો કે ન વરસાદ જોવા મળે, ન નદીઓ જોવા મળે, ના તળાવો અને ના ખાબોચિયા કાંઈ જોવા મળે નહીં। જમીનની અંદર પાણી હોતું નથી, એટલે પછી જમીન અને એની અંદર ક્યાંય પાણી જોવા મળતું નથી। પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે, અને પછી એમાં પલ શું બોલે છે કે રેતીમાં તો ઘણું બધું શું જોવા મળે? તો કે તેલ જોવા મળે છે, તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે। એટલે પછી કે આ વાત કે રેતીના વિસ્તારોમાં કે તેથી જ કે એટલે પેટ્રોલ ને બધું છે સરળતાથી, એટલે સહેલી રીતના અમને મળી રહે છે। અરવિંદ કાકાએ કહ્યું પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે, એટલે પછી શું કહે છે? પેટ્રોલ તો એ કે ખરેખર કે પાણીથી અમારે ત્યાં સસ્તું છે, એટલે અહીંયા આપણે શું ખબર પડે કે જ્યાં જે વસ્તુ વધુ જોવા મળે ત્યાં એની કિંમત છે એ ઓછી હોય છે। જેમ કે આપણે અહીંયા પાણીનો કેટલો બધો દુરુપયોગ કરીએ છીએ, જ્યાં જરૂર ન હોય ત્યાં પણ આપણે પાણીનો ઘણો બધો ઉપયોગ કરી નાખીએ છીએ, અને જ્યારે પેટ્રોલનો ખૂબ ઓછો ઉપયોગ કરતા જોવા મળીએ છીએ, અને એ આપણે અહીંયા ખૂબ મોંઘું પણ છે, એવું આપણે જોયું। એવી રીતના આપણે આગળ જોઈએ, વાતો કરતાં કરતાં બધા ઝીલના ઘરે પહોંચ્યા, અને પછી આવી રીતના વાતો કરતાં કરતાં બધાય છે ઝીલના ઘરે પહોંચી જાય છે। હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા। તો હવે અહીંયા શું છે? તો કે હેન્સી અને પલ એ છે અહીં ઝીલના ઘરે પહોંચી અને આટલા બધા ફળના વૃક્ષો જઈ અને જોઈ અને ખુશ થઈ ગયા અને જોતા રહ્યા। કેળા, નારિયેલ, ફણસી, પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો, એટલે આવી રીતના નારિયેળ, ફણસી, પપૈયા, સોપારી આવા કેટલા બધા પ્રકારના વૃક્ષો છે તે એ લોકોને જોવા મળે છે। પલે કહ્યું અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, કે પલ શું કહે છે? અમે કે માત્ર એક જ પ્રકારનું વૃક્ષ છે તે જોયું છે, એવું પલ કહે છે। ખજૂર,
તો એ કયું વૃક્ષ હતું જે એક જ પ્રકારનું એ લોકોને જોવા મળ્યું હતું? તો કે એ છે ખજૂર, કારણ કે તે એક જ છે કે જે રણમાં ઉગી શકે. એટલે કે માત્ર કે આ ખજૂરનું વૃક્ષ એવું એકમાત્ર છે કે જે રણ પ્રદેશમાં પણ ઉગી શકે છે. એને પાણી છે એ ખૂબ ઓછા પ્રમાણમાં જોઈએ એવું અહીંયા કહેલું છે. એટલે ઝીલ અને હેન્સી અને પલ જે બધી વાતો કરે છે તે આપણે અહીંયા ખબર પડે છે. અને જેવું રણ પ્રદેશમાં છે અને અહીંયા ઝીલના ઘરે કેવું વાતાવરણ છે બધાની વાત કરી રહ્યા છે. તો આવી રીતના આપણે ખબર પડે કે કેટલો તફાવત બધાના આ દેશ અને પરદેશ વચ્ચે જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, આના પરથી આપણને ખબર પડે છે કે બધી જગ્યાએ વાતાવરણ અને બધી વસ્તુ છે તે અલગ અલગ જોવા મળે છે. તો આજે આપણે છે અહીંયા સુધી અભ્યાસ રાખીએ. બાકીનું છે તે આપણે વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડીયોમાં જોશું.